कांग्रेस ना कार्यकारी प्रमुख हार्दिक पटेले गोधरा खाते संवाद कार्यक्रम में हाजरी आपी हती। गुजरात प्रदेश कांग्रेस ना समिति ना कार्यकारी प्रमुख हार्दिक पटेले गोधरा की मुलाकात लीधी हती, जेमा पंचमहाल जिला कांग्रेस समिति द्वारा आयोजित संवाद कार्यक्रम में हाजरी आपी हती। हार्दिक पटेले जिला ना गोधरा, हालोल, कालोल, शहरा, जांबुघोड़ा, मोरवा, हड़फना कार्यकरो अने होद्देदारो साथे समीक्षा बैठक करी जरूरी चर्चा विचारणा करी हती। गोधरा खाते सवारे 10:30 वागे आवी पहुंच्या हता। तेओए पहला विश्वकर्मा मंदिर खाते पहुंच्या हता अने तेमने भगवान विश्वकर्मा ने शीष नमाव्यु हतुं। त्यारबाद सीधा कांग्रेस कार्यालय पहुंच्या हता अने त्यां जिला कांग्रेस प्रमुख अजीत सिंह भट्टी द्वारा तेमनुं फूलहारथी स्वागत करवामां आव्युं हतुं। त्यारबाद तेमने होद्देदारो, आगेवानो, खेडूतो तेमज जिल्लानी समस्याना प्रश्नोने लईने चर्चा विचारणा करी हती। पत्रकारों साथेनी वातचीतमां तेमणे जणाव्युं हतुं, आगामी समयमां जिल्ला तेमज तालुका पंचायत नगरपालिकानी चूंटणीओमां कोंग्रेसनो विजय थाय ते माटे मीटिंग राखवामां आवी छे। तेमणे पत्रकारोने जणाव्युं हतुं के वरसादना कारणे खेडूतोने पाक वीमो सहितनी सहाय पण मळवी जोईए। अहींना अमारा कार्यकर्ताओ साथे चर्चा करी अहींनी रजूआतोने सरकार सुधी पहोंचाडीशुं, जेथी अहींना सामान्य लोकोनी समस्यानुं निराकरण लावी शकाय। सरकार द्वारा सहाय पैकेज में पंचमहाल जिला समावेश न करवामां आव्यो होवाने लईने वधुमां उमेर्युं हतुं के आ जिल्ला में खेडूतों मकाई और डांगरना पाक ने नुकसान थयुं छे। तेमणे सरकार पर आक्षेप लगाव्यो हतो के सरकारे पोतानी जवाबदारीओमांथी छटकवा माटे पंचमहाल जिला समावेश कर्यो नथी, ते दुखनी वात छे। हार्दिकनी मुलाकात ने लईने पंचमहालना राजकीय माहौल में पण गरमावो आव्यो हतो। आ संवाद कार्यक्रम में जिल्लाना कांग्रेस अग्रणीओ, तालुका अने ग्रामीण विस्तारना कार्यकरो हाजर रह्या हता। પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય પર તમામ તાલુકાના પાર્ટીના આગેવાનો અને હોદ્દેદારો સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં નગરપાલિકા અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થાય, વિજયની સાથે જિલ્લાના કાપડાઓની સમસ્યાઓ જે સમસ્યાઓનું નિરાકરણ થાય એટલા માટે આજથી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે। ગોધરા તાલુકાની અને જિલ્લાની વાત કરીએ તો વધુ વરસાદના કારણે ખેડૂતોની પરેશાની છે। ખેડૂતોને જે પાક વીમો મળવો જોઈએ તે સહાય મળવી જોઈએ, એ સહાય જિલ્લાના ખેડૂતોને મળી નથી। એના જ અનુસંધાને તાલુકા જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરીને આવનારા દિવસોમાં અહીંયાની સ્થિતિને કઈ રીતે આંદોલનના માર્ગથી હવે સરકાર સુધી પહોંચાડી શકીએ અને જિલ્લાના સામાન્ય લોકોની સમસ્યાનું નિરાકરણ કરી શકીએ એની ચર્ચા માટે આજની મિટિંગનું આયોજન છે। આવનારા દિવસોમાં તાલુકા જિલ્લાની લોકોના હિત અને લોકોની સમસ્યાનું નિરાકરણ કરીને અમે જે કામ કરીશું તે લોકો અમારી સાથે મળે છે। રીતે સરકારની ગાઈડલાઇન પ્રમાણે જે તે જિલ્લાને અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પંચમહાલ જિલ્લાનો સમાવેશ કરવામાં નથી આવ્યો અને સરકારે ખોટી ગાઈડલાઇન પ્રમાણે જિલ્લાના ખેડૂતોની ડાંગર અને મકાઈનું ખૂબ નુકસાન થયું, ઉપરવાસનું પાણી પણ અહીંયા જિલ્લામાં આવેલું છે, વરસાદનું પણ પડ્યો છે, છતાં પણ સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા માટે છૂટવા માટે આ જિલ્લાનો સમાવેશ નથી કર્યો, એટલા માટે જ અમે લોકો કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસના મુદ્દેદારો આ જિલ્લાની ચિંતા કરી રહ્યા છે। આ જિલ્લાની ચિંતાના આધારે અહીંયાના લોકોનું સમસ્યાનું સમાધાન કરવા માગીએ છીએ। આપના જિલ્લાની અંદર મંત્રી હોવા છતાં પણ, ભાજપમાં હોવા છતાં પણ જો આ જિલ્લાની સમસ્યાનું નિરાકરણ ન થયું તો મને દુઃખની વાત છે। એટલા માટે તમે લોકો ચિંતામાં સહભાગી થવા માટે કાર્યક્રમોના આયોજન હેતુ જનતાની સમસ્યા સરકારની મદદ કરવાનો કામ કરશે। શિક્ષણ આંદોલન ચાલી રહ્યું છે, ખૂબ ઉપરાંત છે, મને ખ્યાલ નથી, હું મને ખ્યાલ હોય તો હું બોલું તો તમને યોગ્ય લાગે, ખ્યાલ નથી એ વાત પણ ખોટી વાતો કરીને કોઈ મતલબ નથી, પણ ચોક્કસ જે કંઈ ખ્યાલ હશે આપણી બધી રજૂઆત કરીશું।